હમણા ભારત સરકારે નાગરિકોને એક તક આપી. બે હશે, પહેલાની સરકાર એવી હતી એટલે તમને કંઈ ભૂલો કરી હશે, કાળું ધોળું કંઈક કર્યું હશે. હવે તમારે જો લાઇનમાં આવવું હોય તો આપણે થોડો ટાઈમ આપીએ. એટલે આપણે લોકોને થોડો ટાઈમ આપ્યો, પણ પાછું અમે માફ કરવાનું નહીં હો. પૂરેપૂરો દંડ લેવાનો, પૂરો ટેક્સ લેવાનો, પણ મોકો કે ભાઈ તારે લાઇન પર આવવું હોય તો આ અવસર છે. આપને આનંદ થશે ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનમાં આવી યોજનાઓ પહેલા પણ આવી હતી. આ સરકારની વિશ્વસનીયતાને કારણે 65,000 કરોડ રૂપિયાનું કાળું નાણું ટેક્સ ચૂકવીને મુખ્ય ધારામાં આવ્યું. 65,000 કરોડ રૂપિયા. આપ વિચાર કરો, 36,000 કરોડ લીક થતા હતા, કોકના ખિસ્સામાં જતા હતા, એ રૂપિયા સાચા માણસને પહોંચે એમાં 36,000 કરોડ. અને કાણા નાણામાંથી 65,000 કરોડ લગભગ થયા 1,00,000 કરોડ રૂપિયા. અને આ 1,00,000 કરોડ પણ હજુ કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કરી નથી કર્યું મેં. આ તો બધું વગર સર્જિકલે, જેદી સર્જિકલે કરીશું ત્યારે તો કેવું કેવું નીકળશે એનો તમે અંદાજ કરી શકો છો ભાઈઓ બહેનો.